જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ ચાર વિષય હિન્દીમાં પાઠ બે બઢતે કદમ વિશે અભ્યાસ કરવાનો છે આના પહેલાં અગાઉના તાસમાં આપણે પાઠ એક નૈરા વિશે આપણે અભ્યાસ કરી ગયા એને તમે વિષયની નોટમાં લખ્યો પણ હશે અને તૈયાર પણ કર્યો હશે તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ બે બઢતે કદમ બઢતે કદમ એટલે આગળ વધતા કદમ એ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હિન્દી વર્ણમાલા જે હિન્દી વર્ણમાલામાં કેટલા ભાગ છે બે ભાગ છે એક છે સ્વર અને બીજો છે વ્યંજન એમ હિન્દી વર્ણમાલાના બે ભાગ છે તો અહીંયા શું છે આ સ્વર છે અ આ ઈ ઈ ઉ ઉ ઋ એ ઐ ઓ ઔ અમ અહ પછી શું છે વ્યંજન ચાલુ થાય છે અહીંયા ક ખ ગ ગ ચ છ જ જ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ શ શ શ હ જ્ઞ અને ક્ષ આમાં જે હિન્દી જે વ્યંજન છે જે એમાં આપણે અણ જે મૂળાક્ષર છે એનો ઉલ્લેખ કરવામાં આવતો નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હ પછી શું આવી જાય છે ક્ષ આપણે ગુજરાતીમાં હ પછી શું આવે છે અણ પણ અહીંયા આપણે અણમૂણાક્ષરનો ઉલ્લેખ કરવામાં આવતો નથી હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો અભ્યાસ એક હિન્દી વર્ણમાલા દેખ કર ગુજરાતી વર્ણોસે ભિન્નતાવાલે હિન્દી વર્ણ ઢૂંઢ કર લીખી શું કહ્યું છે કે હિન્દી વર્ણમાલા જે આપણે અગાઉ અત્યારે શીખ્યા એ જ એમાં શું કહ્યું છે કે હિન્દી વર્ણમાલામાં જે ભિન્ન એટલે કે જે અલગ પડે છે એ વર્ણો શોધી અને આપણે અહીંયા લખવાના છે બધા વર્ણ લખવાના નથી જે અલગ પડે છે એ જ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અ તો અ આ આ ઇ ઉ પછી ક ક ખ ખ ચ ચ જ જ અણ દ ફ ફ બ બ શું છે પછી બ બ લ ને લ તો આ બધા શું છે હિન્દી વર્ણમાલામાં અલગ પડતા વર્ણો છે એ અહીંયા આપણે લખવાના છે અને તમારે લખ્યા પછી એને સમજવાના પણ છે કે જેથી કરીને તમને ખબર પડે કે જે હિન્દી વર્ણમાલામાં કયા અલગ પડતા વર્ણો છે એ વિશેની તમને માહિતી હોવી જોઈએ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે અભ્યાસ બે વિશે આપણે અભ્યાસ કરીશું યહ અને વહ યહ એટલે આ અને વહ એટલે તે બે અહીંયા યહ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે અને વહ માટે તે પેલો પેલી એવા જે વાક્યો બને છે એનો અર્થ થાય છે તો આપણે અહીંયા વાક્યો જોઈએ અને એ પ્રમાણે સમતતા જઈએ તે અહીંયા ચિત્રો આપેલા છે અને ચિત્રોને આધારે આપણે હિન્દી વાક્ય બોલવાનું છે અને એનો ગુજરાતી અર્થ શું થાય એ પણ આપણે અહીંયા જોઈશું તો યહ પતંગે આ પતંગ છે નમે વહ પતંગ હે એટલે પેલો પતંગ છે યહ પુસ્તક હે આ ચોપડી છે વહ પુસ્તક વસ્તક પેલી ચોપડી છે યહ ગોડા હે તો આ ગોડો છે વહ ગોડા હૈ પેલો ગોડો છે અભ્યાસ ત્રણ યહ હે યે હે એ વિશે આપણે અભ્યાસ કરીશું આ છે અને આ છે બંને એ જ થાય પણ એક કરતાં યે હે એમાં એક હોય ત્યારે યહ હે એ શબ્દ એટલે આ છે એ શબ્દ વપરાય અને એ હે એમાં પણ આ છે એવું જ ગુજરાતી એનો અર્થ થાય પણ એ એક કરતાં વધારે હોય ત્યારે એ જે શબ્દ છે હિન્દી એનો ઉપયોગ કરવામાં આવે છે એ આપણે ચિત્રો દ્વારા સમજીએ તો અહીંયા ચિત્રમાં એક જ છોકરો છે યહ લડકા હે એટલે અહીંયા ચિત્રમાં કેટલા છોકરા છે એક જ છે તો કયો શબ્દ વાપરવામાં આવ્યો યહ યહ લડકા હૈ એટલે આ છોકરો છે બા સામે યે લડકે હે એટલે કેટલા છે એક કરતાં વધુ છે એટલે યે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો તો ય લડકે હે એટલે આ છોકરાઓ છે યહ હાથી હે આ ચિત્રમાં એક જ હાથી છે તો આ હાથી છે હાથી હે આ હાથીઓ છે કારણ કે એ કરતાં વધારે છે ત્યારે એ હાથીઓ એમ એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે યહ લડકી હે એટલે આ છોકરી છે યે લડકીયા હે એક કરતાં વધારે છે એટલે આ છોકરીઓ છે એવો એનો અર્થ થાય છે યહ માલા હે એટલે આ માળા છે ય માલા એ હે એટલે આ માળાઓ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જે વસ્તુ હોય જે પણ હોય એના માટે આપણે કયો શબ્દ વાપરવામાં આવે છે અને એ કરતાં વધુ હોય તો એનો પ્ર ઉપયોગ એટલે કે જે શબ્દ હોય એ કયો શબ્દ વાપરવામાં આવે છે એ વિશે આપણે અભ્યાસ કર્યો અને તમારે પણ બરાબર સમજવાનું છે તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે આવ્યા આપણે અભ્યાસ ચાર વહ હે વે હે વહ હે એનો અર્થ શું થશે તે પેલું પેલી તે છે પેલું છે અને પેલી છે જેવું વાક્ય હોય હિન્દી એ પ્રમાણે એનો જે અર્થ થાય છે પછી છે વે હે તો તેઓ તેઓ છે પેલા છે એટલે એકથી વધુ માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણે ચિત્ર દ્વારા જોઈએ જે આગળ આપણે અભ્યાસ ત્રણમાં જોયું હતું એ જ રીતે વહ ચુઆે પેલો ઉંદર છે સામે વે ચૂએ હે એટલે પેલા ઉંદર છે એ કરતાં વધારે છે એટલે એના માટે આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે કે પેલા ઉંદર છે વહ માલી હે તો પેલો માળી છે વે માલી હે તો પેલા માળી છે વહ તિતલી હે તો પેલું પતંગિયું છે એક છે માટે ને વે તો પતંગિયા છે એક કરતા વધારે છે વહ ખુરશી હે તો પેલી ખુરશી છે એક કરતા વધારે છે તો વે ખુરશીયા હે તો પેલી ખુરશીઓ છે એમ એક હોય અને એક કરતાં વધારે હોય તો એનો અર્ધ આખો અલગ જ થાય છે વહ બકરી હે તો પેલી બકરી છે અને વે બકરીયા હે તો પેલી બકરીઓ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે જોયું એ તમારે બરાબર સમજવાનું છે અને તમારે તૈયાર પણ કરવાનું છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે અભ્યાસ દ્વારા જે ચિત્રો છે એમ અભ્યાસ પ્રમાણે આપણે એનો જે સમજીએ છીએ એ જ પ્રમાણે તમારે એનો કયો અર્થ થાય એ તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે એક એટલે જે આપણે કહીએ છીએ કે એક વચન અને બહુ વચન એક વચન હોય તો એક જ હોય કોઈ પ્રાણી હોય કોઈ પદાર્થ હોય કોઈ વસ્તુ હોય એના માટે આપણે જે શબ્દ વાપરવામાં આવે છે એને એક વચન આપણે કહીએ છીએ અને જે એકસે અધિક એટલે એક કરતાં વધારે જે હોય પ્રાણી હોય વસ્તુ હોય એનો જે બોધ કરવામાં આવે છે તો એને આપણે બહુવચન એટલે જે આ બકરીઓ છે ખુરશીઓ છે તિતલીયા આપણે જોયું એ બહુવચનમાં ઉપયોગ કરવામાં આવે છે જે એક કરતાં વધુ છે એટલે એને શું કહીએ આપણે બહુવચન કહીએ એટલા માટે એનો જે ગુજરાતી અર્થ અને હિન્દી અર્થ પણ અલગ થાય છે જેમ એક વચનમાં તિતલી છે તો બહુવચનમાં તિતલીયા તો આ એક વચન કહેવાય અને આ બહુવચન કહેવાય એમ દરેક અભ્યાસમાં આપણે એ પ્રમાણે જ જોવાનું છે અને તમને એક જ અભ્યાસમાં હું શીખવાડું તો તમને પાછળના પણ જે અભ્યાસ હું તમને શીખવાડું એ તમને તમારા આપોઆપ તમને સમજ પડી જશે કે આમાં એક વચનમાં કેવી રીતના શબ્દનો પ્રયોગ કરવામાં આવે અને બહુવચનમાં કેવી રીતે તેનો પ્રયોગમાં કરવામાં આવે એ તમને સહેલાઈથી તમે સમજી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે અભ્યાસ પાંચ જોઈએ કે તમારે જે મેં તમને જે શીખવ્યું અભ્યાસ એકથી ચાર એ જ પ્રમાણે આમાં પણ છે તો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને જે પીડીએફ મોકલું એ તમારે જે વિષયની નોટમાં તમે લખ્યું હોય તો નહીં લખવાનું અને જે પ્રશ્ન બાકી હોય તમારે એ તમારે વિષયની નોટમાં લખી અને બાકી પૂર્ણ કરવાનું અને જો બધું જ તમારે લખાઈ ગયું હોય તો તમારે ફક્ત એનું વાંચન જ કરવાનું ફરીથી એના એ વિષયમાં લખવાનું નહીં જય સ્વામિનારાયણ